વિસ્તારથી જોઈશું. સૌથી પહેલા વાત કરીશું રાજકોટથી મળતા સમાચારની. રાજકોટના કોંગ્રેસના કોર્પોરેટર નીતિન રામાણીને 2 દિવસમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પદેથી રાજીનામું આપવા શહેર પ્રમુખે આદેશ કર્યો છે. નીતિન રામાણી પક્ષથી વિરુદ્ધ કામ કરતા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે જો નીતિન રામાણી 2 દિવસમાં રાજીનામું નહીં આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ પ્રમુખે ચીમકી ઉચ્ચારી છે. તો સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પદેથી રાજીનામું આપવા માટેના આદેશ કરી દેવાયા આવ્યા છે. નીતિન રામાણીને રાજીનામું આપવા માટેનો આદેશ કર્યો છે. શહેર પ્રમુખે 2 દિવસમાં રાજીનામું આપવા માટેનું કહ્યું છે અને જો રાજીનામું ન આપે તો કાયદાકીય કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. પક્ષ વિરુદ્ધ નીતિન રામાણી કામ કરતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. આપણે જણાવી દઈએ, રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર છે નીતિન રામાણી. સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય પદેથી તેઓને રાજીનામું આપવા માટેનો આદેશ અપાયો છે. ફોનલાઇન પર સંવાદદાતા રક્ષિત પંડ્યા. રક્ષિત, સમગ્ર વિવાદ શું છે? કહી શકાય કે આજરોજ રાજકોટ શહેર કાર્યકારી કોંગ્રેસના જે પ્રમુખ છે મહેશ રાજપૂત, તેમના દ્વારા છે તે કોંગ્રેસના જે કોર્પોરેટર નીતિન રામાણીને છે 2 દિવસની અંદરથી કોંગ્રેસ જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકેના પદ ઉપર જે તેમનું નામ છે તેમાંથી રાજીનામું આપવા માટેની વાત કરવામાં આવી છે. જો રાજીનામું તેમના દ્વારા નહીં આપવામાં આવે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં છે. ખાસ કરીને નીતિન રામાણી છે તે કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા હોવા છતાં પણ પક્ષની વિરુદ્ધ છે તે કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી વોર્ડ નંબર 13માં, એટલે કે જે નીતિન રામાણીનો જે વોર્ડ છે તે આગળ સફાઈ કાર્યક્રમમાં પહોંચ્યા હતા, ત્યારે તેમના દ્વારા છે તે તેમની સાથે રહી અને કાર્યકારી કામ કરવામાં આવ્યું હોવાની વાત સામે આવી હતી. જેને લઈને આખો વિવાદ છે તે સામે આવ્યો હતો. અને જયારે જનરલ બોર્ડ જયારે મળી હતી તેની અંદર કોંગ્રેસના તમામ કોર્પોરેટરો સાથે મળીને ભાજપની જે શાસક પક્ષ છે તેમનો વિરોધ નોંધાવ્યો હતો, તેવા સમયે પણ નીતિન રામાણી છે તે પક્ષના જે અન્ય કોર્પોરેટરની સાથે રહેવાના બદલે જે શાસક પક્ષ છે તેમની સાથે રહી અને વિરોધમાં જોડાયા હતા. અને ત્યારથી જ સમગ્ર વિરોધ છે તે સામે આવ્યો હતો. ત્યારે 2 દિવસની અંદર જે સ્ટેન્ડિંગ કમિટી હોય છે તેમાં તેમનું જે સભ્ય પદ છે તેમાંથી રાજીનામું આપવા માટે તેને પ્રમુખ દ્વારા છે ત્યારે જાહેરાત કરવામાં આવી. આભાર રક્ષિત તમામ જાણકારી માટે.